साबरकांठा जिल्लाना प्रांतिजना पोगळु वराकमां रोड वच्चोवच्च आवेल डिवाइडरमां उगी नीकळेल जंगली झाडवा पोगळु जय माताजी ग्रुप द्वारा दूर कराया। ચિલોડા હિંમતનગર નેશનલ હાઈવે 8 પ્રાંતિજના પોગળુ જવાના વરંકમાં નેશનલ હાઈવે 8 રોડની વચ્ચોવચ આવેલ ડિવાઈડર વચ્ચે ઉગી નીકળેલ જંગલી ઝાડ બોરડી આંકડાને લઈ પ્રાંતિજ તરફથી પોગળુ તરફ જતા વાહન ચાલકોને રોડની વચ્ચોવચ આવેલ ડિવાઈડરમાં ઉગી નીકળેલ ઝાડવાઓને લઈને રોડની સામે બાજુએથી આવતા વાહનોને ન દેખાતા અવરનવર અકસ્માતો સર્જાતા હતા, જેને લઈને ગ્રામજનો સહિતના લોકોએ હાઈવે ઓથોરિટીમાં જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં ન આવતા આખરે પોગળુ ગામમાં કાર્યરત જય માતાજી ગ્રુપના યુવાન સભ્યો દિવસે ધંધા રોજગાર અર્થે જતા હોય છે અને રાત્રે ભેગા મળી રાત્રિના સમયે પોગળુ વરંકમાં આવેલ ડિવાઈડર ઉપર ઉગી નીકળેલા આંકડા બાવર બોરડી સહિતના જંગલી ઝાડ દૂર કર્યા હતા। તો જય માતાજી ગ્રુપની આ કામગીરીને પોગળુ સહિત તાલુકાના લોકોએ તેઓની આ કામગીરીની સરાહના કરી હતી, ત્યારે જવાબદાર તંત્ર ઊંઘતું હોય તેવું જણાઈ આવે છે। જીલ રાવલ, ZSTV પ્રાંતિજ। જય માતાજી, આપણે નમસ્કાર। આપણે જે પ્રાંતિજ પોગળું વળંગ છે, આપણો પોગળું બાજુ જવાનો, ત્યાં ઝાડવા બહુ વધી ગયા છે, એના કારણે કોઈ એક્સિડન્ટ થવાની સંભાવના છે, બરાબર। અમારા જય માતાજી ગ્રુપ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે, તો બધા ઝાડ કાપી ગાલે તો કોઈ અકસ્માત થાય નહીં। ઓકે, બધા ઝાડવા નાતા હતા તે કાપી નાખ્યા, ત્યારે આ કામગીરી ચાલુ છે। જય માતાજી, આખું સંમેલન છે, મારું ગ્રુપના બધા માણસ આગળ છે, અત્યારે હાલ આ કામગીરી શરૂ છે। શું નામ તમારું? મકવાણા પ્રકાશકુમાર ધોરાજી, મકવાણા।